એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ દરેક બેંકને નોટિફિકેશનના માધ્યમથી એવું જાણ કર્યું છે કે 31 ડિસેમ્બર 2023 સુધી ઘણા બધા યુપીઆઈ એકાઉન્ટ ડિસકન્ટિન્યુ કરી દેવાના છે, ડિસેબલ કરી દેવાના છે. તો કયા એકાઉન્ટ ડિસેબલ થવાના છે, તમારા એકાઉન્ટને સ્ટ્રેસ છે કે નહીં, અને જો તમારા એકાઉન્ટને સ્ટ્રેસ છે તો કઈ રીતે ડિસેબિલિટીથી બચાવી શકો, એ જો તમે જાણવા માંગતા હોય એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર, અને 3 નવેમ્બર 2023 દિવસે એનપીસીઆઈએ બેંક્સને એક લેટર મોકલ્યો જેમાં એવું લખ્યું છે કે યુપીઆઈ આઈડી અને યુપીઆઈ નંબરને ઇનવર્ડ ક્રેડિટ માટે એટલે પૈસા જમા થાય એના માટે ડિસેબલ કરી દો એવા એકાઉન્ટને જેણે છેલ્લા એક વર્ષમાં એક પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, પછી ભલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય એટલે પૈસા ડેબિટ ક્રેડિટનું, કે પછી નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય જેમ કે યુપીઆઈનો પિન ચેન્જ કરવાનું કે યુપીઆઈ એકાઉન્ટ એક્ટિવેટ કરવાનું. યુપીઆઈ આઈડી અને યુપીઆઈ નંબર ડિસેબલ થઈ જશે ઇન્વર્ટ ક્રેડિટ માટે, અને જે આપણું યુપીઆઈ મેપિંગ હોય ને, એનો મતલબ છે કે આપણું યુઝર નેમ @ બેંકનું નામ જે આપણું નથી આપણે એકબીજાને શેર કરીએ છીએ, એ પણ ડિસેબલ કરી દેવામાં આવશે. આનું કારણ શું છે કે આપણા દેશમાં ટ્રાયનો નિયમ છે કે કોઈ પણ નંબર જો અગર આપણે યુઝ નથી કરતા, આપણે ફોન નંબર બંધ કરી દઈએ છીએ, તો એ ફોન નંબર રીઇસ્યુ કરીને, રીયુઝ કરીને બીજા કોઈ પણ કસ્ટમરને આપી શકે. હવે આપણો નંબર જો આપણે યુઝ કરવાનો બંધ કરી દીધો, ડિસેબલ કરી દીધો, પણ એ નંબર જોડે આપણે યુપીઆઈ એકાઉન્ટ અગર લિંક કરેલું હશે તો એ નંબર જોડે એ જ એકાઉન્ટ લિંક થશે અને એ જ બેંક એકાઉન્ટમાં બધા ટ્રાન્ઝેક્શન થશે. હવે જો એ નંબર બીજો કોઈ પણ વ્યક્તિ યુઝ કરે છે તો એમને ઓલરેડી એક લિંક્ડ બેંક એકાઉન્ટ મળી ગયું છે અને એ વ્યક્તિ એ નંબરને યુઝ કરીને ઇનવર્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આઉટવર્ડ ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે તો એમણે એક પિન એન્ટર કરવો પડશે જે પિન કદાચ એમને નહીં ખબર હોય, પણ પૈસા જમા કરવા માટે તો એમણે ફક્ત નંબર આપવાનો છે ને એમાં કદાચ ખોટા એકાઉન્ટમાં જમા થઈ ગયા. તો એટલે એક પણ વ્યક્તિએ જો છેલ્લા 12 મહિનામાં યુપીઆઈમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો 31 ડિસેમ્બર 2023 સુધી એમના યુપીઆઈ એકાઉન્ટ ડિસેબલ થઈ જશે ક્રેડિટ માટે. હવે એ ડિસેબિલિટી હટાવવા માટે જે પણ યુપીઆઈનું એપ્લિકેશન યુઝ કરે છે એમાં પાછું રીએક્ટિવેટ કરવાનું રહેશે, કે પછી અગર તમને નથી જોઈતું કે ડિસેબલ થાય તો એના માટે તમારે શું કરવાનું છે, કાં તો પિન ચેન્જ કરી કાઢો, કાં તો પછી એક નાની મોટી ટ્રાન્ઝેક્શન તમારા યુપીઆઈ આઈડીથી કરી દેશો તો આવી ડિસેબિલિટી તમને નહીં થાય. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમારા યુપીઆઈ આઈડી મેં બચાયા હોય અને કદાચ એક દિવસ પેમેન્ટ કરવાનું આવે કે પૈસા લેવાના આવે ત્યારે પ્રોબ્લેમ્સથી મેં તમને બચાયા હોય. આ વિડીયોની માહિતી ગમી છે, આનાથી કંઈક નવું જાણવા મળ્યું છે અને આવી જ માહિતી તમને રેગ્યુલરલી જોવી ગમે છે તો બસ એક વાત કહું, જોતા રહેજો VTVગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.